નમસ્કાર દર્શક મિત્રો, હું ભાવના સુરત ચેનલના સમાચારોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર કરી લઈશું આજના મુખ્ય સમાચારો પર. લીંબાયત વિસ્તારમાં બે યુવકો પર થયેલા હુમલામાં એકનું મોત અને બીજાની હાલત ગંભીર. શાનુ ભોગ લેનારી સિટી બસે સતત ચોથા દિવસે અમરોલી વિસ્તારમાં પાંચમો અકસ્માત સર્જ્યો. મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધી પ્રતિમા પાસે ધરણા યોજાયા. ઉધના મેઇન રોડ પર ગેસ પાઇપ લાઇનમાં લીકેજ થતા આગ લાગી. વહેલી સવારે બેગ લિફ્ટિંગ કરતી ગેંગનો સભ્ય ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો. અને સલાબતપુરાના દોઢિયાવાડ ખાતે આવેલા ભવાની માતાની 270મી સાલગીરાનો મહોત્સવ યોજાશે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. લીંબાયત વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં ધોળાદાડે ખૂની ખેલ ખેલાયો હતો. અજાણ્યા ચારેક જેટલા ટપોરી જેવા હુમલાખોરોએ બે યુવકોને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લીંબાયત વિસ્તારમાં આવેલા શિવકૃપાનગર નજીક શાકભાજી માર્કેટમાં અજાણ્યા હુમલાખોરોએ આડેધડ હુમલો કર્યો હતો. ટપોરી જેવા હુમલાખોરોએ આડેધડ ચપ્પુથી હુમલો કરતા લીંબાયતના દ્વારકેશનગરમાં રહેતા કપિલ સંતોષકાલીનું મોત નિપજ્યું હતું. મૃતક કપિલને પત્ની અને ચાર સંતાન હતા. પ્લમ્બરનું કામ કરતા કપિલના મોતથી પરિવારના શોકમાં ગરક થઈ ગયું હતું. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી રવિસિંહ દીપકસિંહ રાજપૂતના માસી સાથે માર્કેટ ગયો હતો અને મૂળ યુપીના પ્રતાપગઢના વતની હતા. ગેસ ટેન્ડર ચલાવવાનું કામ કરતા રવિસિંહના પિતરાઈ ભાઈના લગ્ન વતનમાં 27મીના રોજ છે. આજરોજ બપોરના શાંતિનગર ચોકી વિસ્તાર છે, એમાં શાકભાજી માર્કેટ પાસે એક ચપ્પુ મારવાનો બનાવ બન્યો છે. એમાં બે જણને ઈજા થઈ છે. એમાં એક જણનું સ્થળ પર મૃત્યુ થયેલું છે અને બીજાને સારવાર માટે લઈ ગયેલા છે. ફરિયાદ લેવાની અને આરોપી બાબતે શોધવાની કામગીરી ચાલુ છે. બે દિવસમાં શાનો ભોગ લઈને વિવાદમાં આવેલી સિટી બસે આજે સતત ચોથા દિવસે પાંચમો એક્સિડન્ટ સર્જ્યો હતો. અમરોલી બ્રિજ પર સિટી બસે કારને ટક્કર મારી હતી. સદનસીબે કારમાં સવાર લોકોને કોઈ ઈજા કે જાનહાની પહોંચી નહોતી, જોકે કારના પાછળના ભાગે નુકસાન થયું હતું. શહેરમાં ફરતી બ્લુ કલરની સિટી બસ દિવસે ને દિવસે જોખમી સાબિત થઈ રહી છે. અમરોલી બ્રિજ પરથી પસાર થતી 212 નંબરની બસે આગળ જતી એક કારને ટક્કર મારી હતી, જેથી કારના પાછળના ભાગે નુકસાન થયું હતું. કારમાં સવાર લોકોને કોઈ ઈજા પહોંચી નહોતી, પરંતુ એક્સિડન્ટને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે છેલ્લા ચારેક દિવસમાં પાંચમો એક્સિડન્ટની આ ઘટના સામે આવી છે. વર્તમાન ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે દેશમાં સર્જાયેલી મંદી, યુવાનોની બેરોજગારી, ખેડૂતોની હાલાકી, ઘરેલુ ચીજવસ્તુઓના ધરખમ ભાવ વધારા, વાહન વ્યવહારના કાળા કાયદા તેમજ બેન્કિંગ વ્યવસ્થા નષ્ટ થતી જેવા અનેક મુદ્દાઓના વિરોધમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આદેશ મુજબ સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા શનિવારના રોજ સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ ગાંધી પ્રતિમા ચોક બજાર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર, મહિલા વોર્ડ પ્રમુખ, મહિલા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. સુરત શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી છાયાબેન ઠાકુરે જણાવ્યું કે ભાજપના શાસનમાં આજે દેશની અર્થવ્યવસ્થા બેહાલ છે. જીડીપી ગ્રોથ 6 વર્ષના સૌથી તળિયે જોવા મળ્યો છે. ઘરેલુ બચત છેલ્લા 20 વર્ષની નીચલી સપાટી પર પહોંચ્યો છે અને ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષની નીચલી સપાટી પર આજે જોવા મળ્યો છે. નિકાસમાં 7% ઘટાડો થયો છે, જેથી વિવિધ સમસ્યાઓ આજે દેશમાં ભાજપના ગેરવહીવટ કારણે સર્જાયેલી છે. દેશભરમાં ભાજપની મહિલા વિરોધી નીતિઓને કારણે આજે મહિલાઓ સુરક્ષિત નથી. બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતી ભાજપ સરકારમાં છેલ્લા 7 વર્ષમાં અનેક મહિલાઓ અને માસૂમ બાળા પર બળાત્કાર, અપહરણ જેવા ગુનાઓ વધ્યા છે. ત્યારે મહિલાની સુરક્ષા આપવા સુરત શહેર મહિલા કોંગ્રેસની માંગણી છે.
આજે અમે ચોકમાં ગાંધી પ્રતિમા પાસે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે ભાજપ સરકાર દ્વારા હાલની જે પરિસ્થિતિ દેશવ્યાપી જે ઊભી થઈ છે, અને હું અત્યારે વાત કરીશ આપણા શહેરની, શહેરની અંદર પણ જે પ્રજાની ઉપર જે આરટીઓના કાળા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે અને પ્રજા પાસેથી જે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે, એક સામાન્ય વ્યક્તિ હોય અને એની પાસે અગર એણે હેલ્મેટ પહેર્યું પણ છે અને એને કહેવામાં આવે છે કે આ હેલ્મેટ સરકાર માન્ય નથી, તો આ જોર જબરજસ્તી અને આવા કાળા કાયદા સરકારે જે લાગુ કર્યા છે એ ન લાગુ કરવા જોઈએ. જે નીતિ નિયમ છે અને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ ફક્ત અને ફક્ત પ્રજાએ જ સહન ન કરવાના હોય કે એને લાગુ ન કરવાના હોય. સરકારના પણ અમુક નિયમ જે હોય છે એ તમે જે સંસ્થાઓ છે, હું સિટી બસની વાત કરીશ, તો શું એમના ઉપર કોઈ નીતિ નિયમ તમારા આરટીઓના લાગુ નથી થતા, તમારે એમની સ્પીડ લિમિટ ન કરવી જોઈએ, કે શું તમારે ટ્રેન ડ્રાઈવર છે કે નહીં એની ચકાસણી ન કરવી જોઈએ? અને સાથોસાથ જ હું કહીશ કે જે અત્યારે શિક્ષણની અંદર જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, કે પછી જે સરકારી શાળાઓ છે એને મર્જ કરવાની વાત આવી રહી છે, તો આ પણ એક સામાન્ય પરિવાર માટે ખૂબ જ ચિંતાનો વિષય છે કે એમના એમના બાળકો જ્યાં ભણતા હતા આજે એમની સ્કૂલ બદલવામાં આવશે કે સ્કૂલ બંધ થઈ જશે, તો જે ભવિષ્ય જે દેશનું ભવિષ્ય છે, જે બાળકો છે એની સાથે સરકારે જે રમત શરૂ કરી છે એ ન કરવી જોઈએ. જો આવું ને આવું રહેશે તો તમે ન્યૂ ઇન્ડિયા તો નહીં બનાવી શકશો, પણ જે ઇન્ડિયા બનેલું હતું એને પણ તમે ખરાબ કરશો, અને ભારત દેશની હાલત અત્યારે ભાજપ સરકારમાં ખૂબ જ ખરાબ, કથળેલી હાલત જેને આપણે કહી શકીએ એ હાલત કરીને મૂકી છે. અને મારું ગુજરાત સરકારને અને મોદીજીને પણ નિવેદન છે કે તમારે જોવું જોઈએ અને આ બધા પ્રશ્નોનો તમારે જવાબ આપવો જોઈએ. ઉધના રેલવે સ્ટેશન પાસેના રોડ નંબર 2 પર આવેલી સનગ્રેસ સ્કૂલ સામે જેસીબી દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન નીચેથી પસાર થઈ રહેલી ગેસ પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા આગ ફાટી નીકળી હતી. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ગેસ અને ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાદમાં આગ પર કાબુ મેળવી રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. ઉધના રેલવે સ્ટેશન પાસેના રોડ નંબર 2 પર આવેલી સનગ્રેસ સ્કૂલ સામે જેસીબી દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા આગ ફાટી નીકળી હતી. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ગેસ અને ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં આગ પર કાબુ મેળવી રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને મળેલી બાતમીને આધારે વહેલી સવારે રિક્ષા અને ટુ વ્હીલ પર જતા ઇસમોની બેગ લિફ્ટિંગ કરનાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે પકડેલા આરોપી પાસેથી 10 નંગ મોબાઈલ સહિત કુલ ₹68,000 મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે પકડાયેલા આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં 17 જેટલા ગુનાઓ નોંધાયા છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે રિક્ષા અથવા ટુ વ્હીલર પર જતા રાહદારીઓની બેગ તેમજ પર્સની ચેઇન સ્નેચિંગની ઘટના ઉભરાછાપરી બનતી રહી હતી, જેને સંદર્ભે પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચનાઓએ આ પ્રકારે ગુનો આચરતા આરોપીઓને તુરંત ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જીપી પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ એમએસ ત્રિવેદીનાઓ પોતાની ટીમ સાથે વહેલી સવારે બનેલ બેગ એન્ડ પર્સ સ્નેચિંગ કરતા આરોપીઓને શોધી કાઢવા અંગેના વર્કઆઉટમાં હતા. દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ બલવસ્તી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ચિતુભાને એવી માહિતી મળી હતી કે બેગ લિફ્ટિંગ કરનાર ગેંગનો એક સભ્ય ખરવનગર બ્રિજ નીચે ઉભો છે. હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી ડિંડોલીના ભેસ્તાના આવાસમાં રહેતા આકીબ ઉર્ફે માનસ ઇબ્રાહીમ ઉર્ફે ઈશા શેખની ઝડપી પાડ્યા છે. પોલીસે પકડેલા આરોપી પાસેથી 10 નંગ મોબાઈલ સહિત કુલ ₹68,000 મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે પકડાયેલા આરોપી વિરુદ્ધ શહેરના ઉધના, પૂણા, મહેતરપુરા, લીંબાત અને અઠવા પોલીસ મથકોમાં 17 જેટલા ગુનાઓ નોંધાયા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપી આકી ઉર્ફે માણસ શેખ, જે ભેસ્તાનમાં ડિંડોલીમાં રહેવાસી છે, એની ધરપકડ કરી છે. અને આરોપીની પૂછપરછની અંદર આરોપી એના સહ આરોપી સોયબ નામનો બીજો વ્યક્તિ છે એની સાથે મળી રોજ સવારે 4 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીના વહેલી સવારે જે મહિલાઓ એક્ટિવા કે કોઈ મોટરસાઇકલ ઉપર નીકળ્યા હોય અથવા તો રિક્ષામાં બેસી અને નીકળ્યા હોય ત્યારે આ લોકો મોટરસાઇકલ ઉપર જઈ અને એમને પાસેથી બેગ જે હોય એ છીનવી લેતા હતા અને એમાંથી જે રૂપિયા મળે એ સ્વયંની માતા રૂક્ષાના છે. એ પર્સમાંથી મળેલા રૂપિયા, ઘરેણા અને અન્ય ચીજવસ્તુ જે કિંમતી હોય એ શિરપુર મહારાષ્ટ્રમાં જઈને વેચી દેતા હતા.
હાલમાં આ આકીબ શેખની ધરપકડ કરી અને એના કબજામાંથી કુલ 10 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. અને આ જે 10 મોબાઈલ ફોન મળ્યા છે એ અલગ અલગ 9 ગુનામાં એમણે જે પર્સની ચીલ ઝડપ કરી હોય એમાંથી એ જે ગયા હોય એ પૈકીના 9 ગુનાના મુદ્દામાલ છે. અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ કુલ 19 ગુનાઓનો અંજામ આપેલો છે જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. અત્યારે લગભગ 70,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ મોબાઈલ ફોન એમની પાસેથી આરોપી પાસેથી કબજે કર્યા છે. અને જે આરોપી સોયબ અને રૂકસાના જે પકડવાના બાકી છે એમને પણ પકડવા માટેની તજવીજ ચાલુ છે. હાલ 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓની પૂછપરછમાં કદાચ બીજા પણ અસંખ્ય ગુનાઓનો ભેદ ઉકેલાશે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ડાયમંડ નગરી અને ટેક્સટાઇલ હબ તરીકે વિશ્વભરમાં જાણીતું સુરત ઐતિહાસિક મંદિરો ઇમારતોનો અમૂલ્ય વારસો ધરાવે છે. આવી જ એક ઐતિહાસિક ધરોહર ધરાવતું સલાબતપુરા વિસ્તારમાં ભવાની માતાનું મંદિર આવેલું છે અને સલાબતપુરાના દોડિયાવાડમાં આવેલું તેમજ સીવાણી ભવાની માતાજી તરીકે ઓળખાતા આ મંદિરની 2 ડિસેમ્બર સોમવારના રોજ 219મી સાલગીરા મહોત્સવ ઉજવવામાં આવશે. કોટ વિસ્તાર સુરત અને દક્ષિણ ગુજરાતના આદ્યશક્તિના ભક્તોમાં સલાબતપુરાનું ભવાની માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. મંગળવાર રવિવાર અને પૂનમની આરતીના દર્શન માટે સંખ્યાબંધ ભક્તો ઉમટી પડે છે અને માતાજી તેમની સર્વ મનોકામના પૂર્ણ કરતી હોવાનું માનવામાં આવે છે. 270 વર્ષથી અડીખમ આ મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રોમાંચક છે. તેના પર એક નજર કરીએ તો 1992ની સાલમાં ગુણશંકર નામના ભક્તએ પુણાની અંદર સ્વપ્ન આવ્યું હતું કે તારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે. અગ્નિહોત્રી બ્રાહ્મણ એવા ગુણશંકર એક વર્ષ બાદ સંજોગોવશાત સુરત આવી પહોંચ્યા હતા. દરમિયાન ફરીવાર સ્વપ્નમાં દર્શન આપીને માતાજીનો આદેશ મળ્યો કે સલાબતપુરા નવાબના કબજામાં આવેલ વિસ્તારના કુવા પાસે ભક્તિ કરો ને ત્યારબાદ ભક્તિમાં તરબોળ થયેલા ગુણશંકરને વિક્રમ વસંત 1859માં માક્ષર સુદ પાસમની રાત્રે સ્વપ્નમાં માતાજીએ ચરણ પાદુકા આપી અને ખુદ કુવાની અંદર પુરાયેલા હોય બહાર કાઢવાનો આદેશ કર્યો હતો. મહારાજ પિયુષાનંદજીએ જણાવ્યું હતું કે ગુણશંકરે આ અંગેની જાણ નગરજનોને કરતા ઈસવીસન 1802માં માક્ષર સુદ છઠને દિવસે માતાજીને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. માતાજીને જે સમયે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તે સમયે કુવાની અંદરથી સિંહના અવાજ સ્વરૂપે ગર્જના પણ સંભળાઈ હતી. જોકે ત્યારબાદથી આ મંદિર પ્રસિદ્ધ થઈ ગયું હતું. જોકે મંદિરના મહંત પિયુષજી મહારાજે વધુમાં સુરત ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની 270મો સાલગીરાનો મહોત્સવ મનાવવામાં આવનાર છે. વસંત 2017 માક્ષર સુદ છઠ્ઠની તારીખ 2 ડિસેમ્બર સોમવારના રોજ માતાજીની સાલગીરાની ઉજવણી કરવામાં આવશે. જોકે 3 દિવસના કાર્યક્રમમાં હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ 108 કંકુમાર્શન તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ પિયુષ આનંદજી અવધૂત. હું શ્રી ભવાની માતાજી મંદિર સલાબતપુરા દોડિયાવાડમાં મહંત તરીકે છું. આગામી તારીખ 2/12/2019 સોમવારના દિવસે માં ભવાનીનો સુરત મધ્યે 217મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવનાર છે. આ મહોત્સવ નિમિત્તે 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આપ સર્વે ભાવિક ભક્તોને માં ભગવતીના તારીખ 2/12/2019 દિવસે પ્રાગટ્ય મહોત્સવ એટલે કે સાલગીરી મહોત્સવ નિમિત્તે માના દર્શન કરી અને મહાઆરતી સહિત જાહેર ભંડારાના આયોજન માટે આપ સર્વને અમે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આ 3 દિવસીય મહોત્સવની અંદર તારીખ 30/11/2019 દિવસે શનિવારે ભગવતીના સાનિધ્યમાં લઘુરુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. આવા યજ્ઞનારાયણના દર્શન સહિત માં ભગવતીના દર્શન કરવાનો લાભ આપ સર્વને મળશે. એ પછી તારીખ 1/12/2019 રવિવારના દિવસે આશરે 111 સુહાગન સ્ત્રીઓ દ્વારા કુમકુમ અર્ચન મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે તથા તારીખ 2/12/2019 માતાજીનો માક્ષરસુદ છતનો પ્રાગટ્ય મહોત્સવ જે મંદિર સંસ્થાન તરફથી ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. તો આપ સર્વને માતાજીના સાયંકાળની મહાઆરતી અને જાહેર ભંડારાનો લાભ લેવા માટે વિનંતી. આ જાહેર ભંડારામાં આપ સર્વને અમે આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સર્વ આ માજીના પ્રાંગણમાં પધારો અને જાહેર ભંડારાનો લાભ લો એવી આકાંક્ષા સાથે જય ભવાની જય અંબે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાથી સાડીઓની ખરીદી કરવા સુરત આવેલા એક વેપારીનો ₹60,000ની કિંમતનો મોબાઈલ અજાણ્યા સમૂહ ચોરી કરી નાસી છૂટ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ખાતે આવેલ મંગલદાસ પાર્કમાં
નાનક રામ કિલવાણી પરિવાર સાથે રહે છે અને સાડીઓનો વેપાર કરે છે. 22 નવેમ્બરની રોજ વેપારી નાનક રામ સાડીઓની ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા અને રીંગરોડ ખાતે આવેલી માર્કેટોમાંથી સાડીની ખરીદી કર્યા બાદ માર્કેટ વિસ્તારની શિવશક્તિ મીઠાની દુકાન પાસે પાર્ક કરેલી કારમાં ખરીદીનો સામાન મૂકી રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા સમૂહે વેપારીના ખિસ્સામાંથી ₹60 કિંમતનો મોબાઈલની ચોરી કરી અને નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે નાનક રામની ફરિયાદને આધારે સલાવતપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હટવા પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રાહદારીના હાથમાંથી છૂટવેલા મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. હટવા પોલીસને એવી માહિતી મળી હતી કે એક દિવસ પહેલા ગોપીપુરાના મોમનાવાડ પાસે ઉભેલા યુવકના હાથમાં ઝાપટમારી ₹10,000ની કિંમતના મોબાઈલ આંચકી જનાર આરોપી હટવા વિસ્તારમાં ઉભો છે. હકીકતને આધારે અટવા પોલીસે વોચ ગોઠવી અને ડિંડોલીના ભેંસતાના આવાસમાં રહેતા આબિદ ઉર્ફે ચીરા ઉર્ફે ધરગુલ્લા શેખ હોવાનું જણાવ્યું છે. પોલીસે પકડેલા આરોપી પાસેથી ₹10,000ની કિંમતનો મોબાઈલ કબજે કર્યો છે. જો કે પકડાયેલા આરોપી વિરુદ્ધ અટવા પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચિંગનો ગુનો પણ નોંધાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસકર્મીઓને મળેલી બાતમીને આધારે ડુમસ ડાયનોસર 3 રસ્તા પાસેથી ચોરીની બાઇક સાથે કિશોર સહિત 2 રીઠા વાહન ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડેલા બંને વાહનચારો પાસેથી એક મોપેડ સહિત 3 ચોરીના વાહન સહિત કુલ્લે ₹48,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસકર્મીઓને એવી માહિતી મળી હતી કે સુરત શહેરમાં સમાવેશ થતા સરથાણા અને અટવા પોલીસ મથકની હદમાંથી અલગ અલગ 3 જેટલા વાહનો ચોરી જનાર એક કિશોર સહિત 2 આરોપીઓ ચોરીની બાઇક લઈને ડુમસના ડાયનોસર 3 રસ્તા પાસેથી પસાર થવાના છે. હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી પાંડેસરાના બુમરોલી રોડ ઉપર આવેલ સત્યનારાયણનગરમાં રહેતો મોહમ્મદ અશરફી ઉર્ફે ઝાફર મોહમ્મદ કાઝી શેખ હોવાનું જણાવ્યું છે. પોલીસે પકડેલા વાહન ચોરો પાસેથી ₹48,000ની કિંમતના ચોરીના 3 વાહનો કબજે કર્યા છે. તાપી પર વિયરકમ કોઝવે બન્યા પછી પ્રથમ વખત સતત 5 મહિના સુધી બંધ રહ્યું હોવાની ઘટના બની છે. આ વખતનું ચોમાસું લંબાઈ જતા પ્રથમથી જ કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો અને આજે માગશર મહિનાની શરૂઆત થવા આવી ત્યાં સુધી સતત કોઝવે બંધ રહ્યો હોવાની પ્રથમ ઘટના જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા તેમાં બંને બાજુએ આવેલી લોખંડની એંગલ કાઢી લેવામાં આવતી હોય છે અને તેની જગ્યાએ લાકડાની આડશ બાંધી દેવામાં આવતી હોય છે. ચોમાસા પહેલા લાકડાના બાંબુ બાંધવાની કામગીરી શરૂ કરી દેવાતી હોય છે અને ચોમાસુ પૂર્ણ થયા બાદ ફરી પાછા તે છોડી અને તેની જગ્યાએ ફરી પાછા લોખંડના એંગલ ફિટ કરી દેવાતા હોય છે. વર્ષોથી ચોમાસા પહેલા અને ચોમાસા પછીની આ કામગીરી હંમેશા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ વિપરીત છે કારણ કે હજુ સુધી કોઝવે પરથી સતત પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ વખતનું ચોમાસું લંબાઈ જતા નવરાત્રી અને દિવાળીમાં પણ વરસાદ પડ્યો હતો. દિવાળી પછી પણ એક રાઉન્ડ વરસાદ આવ્યો હતો. તે ઉપરાંત ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડતા સતત તાપીમાં પાણીની આવક ચાલુ રહેતા કોઝવે પરથી હજુ પણ પાણી વહી રહ્યું છે, જેને કારણે માગશર મહિનાની શરૂઆત થવા છતાં પણ હજુ કોઝવે ચાલુ કરાયો નથી. હજુ પણ કેટલો સમય સુધી તેના પરથી પાણી વહેતું રહેશે તે કહી શકાય નહીં. આ વખતના ચોમાસાએ સુરતમાં પણ એક ઇતિહાસ બનાવ્યો હોય તેવું કહી શકાય. 1996માં કોઝવેનું ખાતમુહૂર્ત થયું હતું અને 1998માં કોઝવેનું લોકાર્પણ થયું હતું. ત્યારે ગુજરાતમાં સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી અને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. તે સમયે વાજપેયીજી અને અડવાણી સાથે સુરતમાં આવીને કોઝવેનું ઉદઘાટન કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સતત 5 મહિના સુધી કોઝવે બંધ રહ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. પીપલોદ ખાતે આવેલી શારદા યતન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરના પીપલોદ ખાતે આવેલ શારદા યતન સ્કૂલના અંગ્રેજી માધ્યમના એનસીસી વિદ્યાર્થીઓ દ્વારા શનિવારના રોજ એનસીસી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 6 ગુજરાતી ગર્લ્સ એનસીસી બેટાલિયન દ્વારા 71મા એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઓડિટોરિયમમાં એનસીસી દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં શાળાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ 6 ગુજરાત ગર્લ્સ એનસીસી બટાલિયન ક્રેડિટ કંપની સાર્જન્ટ મેનેજ ધારવી પટેલ, સાર્જન્ટ અનેરી પટેલ અને કોર્પોરેટર વિધિ પટેલ, બાસ કોર્પોરેટર હેલી કલાપંતી અને નાઝિયા બંદુકવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સિદ્ધિ બદલ એનસીસીની શિક્ષિકા શ્રીમતી મહેરાજબેન શેખની કામગીરીને પણ આચાર્ય અને ટ્રસ્ટીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, માયસેલ્ફ નિતેશ પંચાલ, પ્રિન્સિપલ ઓફ શારદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. ટુડે આઈ વુડ લાઈક ટુ બ્રીફ અબાઉટ ઇન આવર સ્કૂલ. It was celebrated as a, it was observed as a 71st NCC Day celebration.
And since last 9 years, our girls, cadets, they are participating in the various NCC activities which are held in Rajpipla. Amongst them, the one is horse riding, mass drill, then afterward the PT. They have been taught discipline. The activity starts by right from the morning 5 o'clock and it ends by the by night 10 o'clock. I really appreciate all my girls who are doing their valuable contribution in this NCC activity which is taking place in our school. And apart from that, this year some of our girls have achieved the ranks in which they are they can be categorized as a company sergeant major Dharvi Patel and Sergeant Aneri Patel, Corporal Vidhi Patel, Lance Corporal Hiri Lankapati, and Bandukwala. I congratulate all my five girls who has achieved this milestone and I wish them all the best. Thank you very much. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહલ ડેવલપર્સના 7 જેટલા ધંધાકીય સ્થળો પર ગઈકાલે ડીજીજીઆઈની ટીમે તપાસ હાથ ધરી અંદાજે રૂપિયા 4 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડી છે. તદુપરાંત દક્ષિણ ગુજરાતની રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓની પણ રૂપિયા 2.50 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી હોવાની વિગતો સાંપડી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ટીમે ગઈકાલે ડિંડોલી સ્થિત રાજમહલ ડેવલપર્સના 7 જેટલા ધંધાકીય સ્થળો પર તથા પ્રોજેક્ટ સાઇટ્સ પર તપાસ હાથ ધરી હતી અને મુખ્યત્વે કોમર્શિયલ શોપિંગ મોલના બાંધકામ સાથે સંકળાયેલા રાજમહલ ડેવલપર્સ દ્વારા જીએસટી નોંધણી નંબર મેળવ્યો હતો, પરંતુ જુલાઈ 2017 તથા એપ્રિલ 2018 દરમિયાન જીએસટી વિભાગમાં જમા કરાવ્યો હતો, પરંતુ ત્યારબાદ ડેવલપર્સ દ્વારા જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું બંધ કરીને વેચાયેલી દુકાનો પર જીએસટી વસૂલાત કરી હોવા છતાં વિભાગમાં જમા કરાવ્યો નહોતો. છતી પ્રારંભિક તબક્કે જીએસટી વિભાગે 2 કરોડની ટેક્સ ચોરીની આશંકાને આધારે વધુ તપાસ હાથ ધરતા કુલ રૂપિયા 4 કરોડની જીએસટી ચોરી ઝડપી પાડી છે. છતી ડેવલપર્સ દ્વારા 1.25 કરોડની રકમ વિભાગમાં જમા કરાવી બાકીની ચૂકવવા પાત્ર થતી રકમ પાછળથી ચૂકવવાની બાંહેધરી આપી છે. વીએનએસટીયુના કુલપતિ ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં નાપાસ થયા છે. યુનિવર્સિટીએ સતત 7મા દિવસે છબરડો વાળતા બીસીએની પ્રેક્ટિકલ પરીક્ષાનું પહેલા સેમેસ્ટરનું પેપર બનાવવાનું ભૂલી જતા જૂના પેપરમાંથી કોપી કરીને નવું પેપર બનાવ્યું હતું. યુનિવર્સિટીએ 3 લાખ વિદ્યાર્થીઓની સામે 2.45 લાખ પેપરો છપાવ્યા હતા. યુનિવર્સિટીના ઘણા એટીકેટીના વિદ્યાર્થીઓને ગણવાનું ભૂલી ગયું હોવાનું સૂત્રો કહે છે. જેથી મોડી રાત સુધી યુનિવર્સિટીએ પેપર ઝેરોક્સ કરીને મળસ્કે 4 વાગે કોલેજમાં પેપરો પહોંચાડી રહી છે. સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઈ કહે છે કે પરીક્ષાના પેપર છપાવવાથી માંડીને પરિણામ આપવા સુધીમાં ડોક્ટર પ્રકાશ મચ્છરવાલા સહિતના અધિકારીઓની માસ્ટરી છે, જેથી તેમની બદલી નહીં કરવી જોઈએ. વિષયોના નિષ્ણાંત અધ્યાપકો પાસેથી પેપરો બનાવવા જોઈએ. કોમ્પ્યુટરના પેપર ટાઈપ થયા પછી પેપરો એ ચેક થતા નથી, જેથી છબરડા થઈ રહ્યા છે. આચાર્ય મંડળના પ્રમુખ વિનોદ પટેલ કહે છે કે યુનિવર્સિટી પહેલેથી જ પેપરો કોલેજમાં મોકલી આપે, તે સાથે દિવસમાં 2 ભાગમાં પરીક્ષા લેવામાં આવે તો કોલેજ યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી શકશે. સેનેટ સભ્ય કનુ ભરવાડ કહે છે કે પરીક્ષાર્થી વિદ્યાર્થીનું ભવિષ્ય તૈયાર થાય છે, જેથી પેપરમાં છબરડો થતો હોવાથી તેના છાપકામનો કોન્ટ્રાક્ટ રદ કરવા સાથે આ કોન્ટ્રાક્ટરને મોટો દંડ પણ કરવો જોઈએ. ઓમપ્રકાશ પાંડે કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઈકોર્ટના શરતી જામીન પર મુક્ત થયેલા આરોપી ખટોદરા પીઆઈ મોહન ખિલેરી વિરુદ્ધ નોંધાયેલા વધુ એક ગુનામાં પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જમીનની માંગને વિથડ્રો કરી દીધી છે. ખટોદરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના શકમંદ ઓમપ્રકાશ પાંડે તથા તેના 2 ભાઈઓને પોલીસ મથકમાં ગેરકાયદે અટકાયત કરી ખટોદરા પોલીસે માર મારતા ઓમપ્રકાશ પાંડેનું પોલીસ કસ્ટડીમાં જ મોત નીપજ્યું હતું. જેથી ઓમપ્રકાશ પાંડે કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી પીઆઈ મોહન ખિલેરી, પોલીસ ઇન્સ્પેક્ટર શિરાગ ચૌધરી, કેશિયર કુલપતિ સી સોલંકી સહિત 8 જેટલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી પીઆઈ મોહન ખિલેરીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને સુરત સેશન કોર્ટે નકારી કાઢતા હાઈકોર્ટમાં ધામા નાખી હતી, જેને
હાઈકોર્ટે શરતી મંજૂરી આપી આરોપી પીઆઈને આગોતરા જામીનની સવલત આપી હતી, પરંતુ કસ્ટોડિયલ ડેટ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પોલીસ મથકમાંથી ભાગી જવા માટે મદદગારી કરવા અંગે ઇપીકો 224નો ગુનો આરોપી ખિલેરી વિરુદ્ધ નોંધાયો હતો, જે ત્યાં ગુનામાં પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી પીઆઈએ આગોતરા જામીન માટે માંગ કરી હતી, પરંતુ સુનાવણી હાથ ધરાય તે પહેલા આરોપી ખિલેરીએ કોઈપણ જાતના ગુણદોષમાં ઉતાર્યા વગર આજે આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી હોવાની વિગતો સાંપડી છે. પીપલોદના મહાવીર ચેરિટી રાહત દરના દવાખાનાની ડેન્ટિસ્ટ મહિલા તબીબને બજાજ ફાઇનાન્સ કેર કંપનીના લોન એક્ઝિક્યુટીવને મોકલવાના બહાને ભેજા બાજુએ 10 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ એક પછી એક 5 ટ્રાન્ઝેક્શન થકી ₹83,000 ઉપાડી લેતા આઈટી એક્ટ હેઠળ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના મગદલા રોડ સ્થિત ગાયત્રી મંદિર નજીક ચાઇના ટાઉન સોસાયટીમાં રહેતા અને પીપલોદ લેક્યુ ગાર્ડન નજીક સુરમય શોપિંગ સેન્ટરમાં મહાવીર ચેરિટી રાહત દરના દવાખાનામાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર કોમલ પરમ રાંદેરીએ પેશન્ટ હસ્તક મળેલી જાણકારીના આધારે બજાજ ફાઇનાન્સ કેર કંપનીમાંથી લોન લેવા માટે ગુગલ પરથી નંબર મેળવી 0625900607 પર સંપર્ક કર્યો હતો. ઉપરોક્ત નંબર પર વાત કરવા ફાઇનાન્સર કંપનીના એક્ઝિક્યુટીવને મોકલતા મોબાઈલ નંબર 9004676782 પર ₹10 ટ્રાન્સફર કરવાનું કહેતા ડોક્ટર કોમલે ભીમ એપ્લિકેશન યુપીઆઈ પરથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને 3 કલાકમાં એક્ઝિક્યુટીવ આવશે તેમ કહ્યું હતું, પરંતુ 3 કલાક સુધી કોઈ એક્ઝિક્યુટીવ આવ્યો નહોતો, જેથી ડોક્ટર કોમલના સાથી ડોક્ટર મહેશ શાહે રિફંડ આપવા કહ્યું હતું, પરંતુ ત્યારબાદ અચાનક જ બીજા દિવસે બેંક ઓફ બરોડાના ખાતા નંબર 36590100002697માંથી અલગ અલગ રકમના એક પછી એક 5 કુલ ₹83,000 ટ્રાન્ઝેક્શન થયા હોવાના મેસેજ ડોક્ટર કોમલના મોબાઈલ પર આવ્યા હતા. પોતે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નહીં હોવા છતાં પૈસા ઉપડી જતા તેઓ ચોંકી ગયા હતા અને તુરંત જ પીપલોદની બેંક ઓફ બરોડાના શાખાના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરતા પેટીએમમાં મોબાઈલ નંબર 78005689 દ્વારા યુપીઆઈ દ્વારા પૈસા ઉપાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી આ અંગે ડોક્ટર કોમલે પીટીએમના કસ્ટમર કેર ઉપરાંત બેંક ઓફ બરોડાના કસ્ટમર કેર નંબરમાં ફરિયાદ નોંધાવવાની સાથે ઉમરા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી. મોરાભાગર જહાંગીરાબાદની કરોડો રૂપિયાની કિંમતી જમીનનો પોતાનો હક હિસ્સો માતાએ છતો કર્યો હોવાનું જાણવા હોવા છતાં તે પચાવી પાડવાનો કારસો રચના વિનુ માલવિયા સહિત 3 જણાની રાંદેર પોલીસે આગોતરા જામીનને આધારે ધરપકડ બાદ જામીન મુક્ત કર્યા છે. જહાંગીરાબાદ અને રાંદેરના કિંમતી જમીન પછાવવાનો કારસો વિનુ હરિલાલ માલવિયા અને તેની પત્ની રમીલા માલવિયાએ જમીનમાં પોતાનો ગેરકાયદેસરનો હક હિસ્સો જતો કરનાર આશાબેન જશવંત પટેલ અમેરિકા રહેતા છાયાબેન યશવંત પટેલએ રહેશ્યાની ફરિયાદ નોંધાઈ હતી. વડીલો પાર્ષિત જમીનના વારસાદાર મણિબેન ઠાકોર મનસા પટેલને પરિવારની સમજૂતીથી જહાંગીરાબાદની સર્વે નંબર 153 અને 94 વાળી જમીનનો હિસ્સો આપવામાં આવતા ઉપરોક્ત સર્વે નંબરવાળી જમીનમાંથી પોતાનો હક હિસ્સો છતો કરાયો હતો અને તે અંગે મણિબેનની પુત્રી જયસુખબેન લીલાબેન અને ઉર્મિલાબેને પણ પોતાનો હિસ્સો જયેશ કિશોરચંદ્ર પટેલના પરિવારની તરફેણમાં લખી આપ્યો હતો, છતાં જમીન બચાવવા કારસો રચાયો હતો. આ પ્રકરણમાં વિનુ માલવિયા, રમીલાબેન તેમજ આશાબેન આજે આગોતરા જામીન સાથે રાંદેર પોલીસ મથકમાં હાજર થતા ધરપકડ બાદ જામીન મુક્ત કરાયા હતા. તેમના રિમાન્ડ માટે રાંદેર પોલીસ સોમવારે કોર્ટમાં અરજી કરશે. સુરતમાં સિટી બસના ચાલકો દ્વારા અકસ્માતની ઘટના અટકાવવાનું નામ નથી લેતી ત્યારે શુક્રવારે રાત્રે વરાછા માનગઢ ચોક ખોડિયાનગરના નાકે સિટી બસના ચાલકે બાઇકની ટક્કર મારતા બખેડો સર્જાયો હતો. પહેલા બાઇક ચાલક અને બસના કંડક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ એકત્ર થયેલા ટોળાએ બસમાં ઘૂસીને ડ્રાઇવર અને કંડક્ટરને માર મારતા બંને બસ મૂકીને ભાગી છૂટ્યા હતા. શુક્રવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં વરાછા માનગઢ ચોક ખોડિયાનગરના નાકે સિટી બસના ચાલકે બાઇકની ટક્કર મારતા બખેડો સર્જાયો હતો. સિટી બસ દ્વારા રોજ થતા અકસ્માતોથી અકળાયેલા બાઇક ચાલકે ઝઘડો કરતા કંડક્ટર નીચે ઉતર્યો હતો અને બાઇક ચાલક સાથે ઝઘડો કરી તેને પાઇપ જેવી વસ્તુ બતાવતા સ્થિતિ વણસી હતી અને ઝઘડો ઉગ્ર બનતા લોક ટોળો એકત્રો થઈ ગયો હતો અને ટોળાએ બસમાં ઘૂસીને ડ્રાઇવર તેમજ કંડક્ટરને માર માર્યો હતો. બસમાં સવાર મુસાફરોએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ ડ્રાઇવર અને કંડક્ટરને માર મારતા બંને બસ મૂકીને ભાગી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં વરાછા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. બસના આગળના કાચમાં તિરાડ પડતા પથ્થરમારો થયો હોવાની ચર્ચા છે, પરંતુ પોલીસ સંસ્કાર કરી રહી છે.
છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં સિટી બસના ચાલકો સતત અકસ્માતો સર્જી રહ્યા છે, જેથી લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરી લઈશું આજના મુખ્ય સમાચારો પર. લીંબાયત વિસ્તારમાં બે યુવકો પર થયેલા હુમલામાં એકનું મોત અને બીજાની હાલત ગંભીર. શાનો ભોગ લેનારી સિટી બસે સતત ચોથા દિવસે અમરોલી વિસ્તારમાં પાંચમો અકસ્માત સર્જ્યો. મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધી પ્રતિમા પાસે ધરણા યોજાયા. ઉધના મેઇન રોડ પર ગેસ પાઇપ લાઇનમાં લીકેજ થતા આગ લાગી. વહેલી સવારે બેગ લિફ્ટિંગ કરતી ગેંગનો સભ્ય ક્રાઇમબ્રાન્ચના હાથે ઝડપાયો. અને સલાવતપુરાના દોઢિયાવાડ ખાતે આવેલા ભવાની માતાની 270મી સાલગીરાનો મહોત્સવ યોજાશે. તો આતા સુરત ચેનલના અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો માટે જોતા રહો સુરત ચેનલ. નમસ્કાર.